નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી ચેનલ હિનલ્સ કિચનમાં. આજે હું દૂધીના કોફતા બનાવવાની છું. તો તેમના માટે મેં દૂધી છે તેને ખમણી અને લીધી છે, ટમેટાની અને ડુંગળીની પેસ્ટ ગ્રેવી કરી અને લીધી છે, ચણાનો લોટ છે, લસણ અને આદુની પેસ્ટ છે, મીઠું છે અને આ બધા મસાલા છે. પહેલાં આપણે આ દૂધીનું જે ખમણ કરીને લીધું છે તે લઈશું. તેમાં આપણે મીઠું નાખીશું, હળદર નાખીશું, ચટણી છે તે નાખીશું, ધાણા જીરું નાખીશું અને આ ચણાનો લોટ છે તે નાખીશું. આ રીતના આપણે લોટ બાંધી ને કોફતા તૈયાર કરવાના છે. આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. આપણે આના કોફતા પાડી લઈશું. આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. આમાં આપણે આ કોફતા છે તે પાડી લઈશું. આ રીતના આપણે કોફતા પાડી લેવાના છે. તેલ છે તે મીડિયમ ગરમ જ હોવું જોઈએ. હવે જ્યાં સુધી તેનો નીચેનો ભાગ છે તે સહેજ લાલાશ પડતો ના થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. હવે આપણા કોફતા છે તે તળાઈ ગયા છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે તેલ નાખીશું, હવે તેમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને લીમડાના પાન છે તે નાખીશું. હવે આપણે તેમાં લસણ અને આદુની પેસ્ટ મેં કરી છે તે નાખીશું અને તેમાં ડુંગળી અને ટમેટાની ગ્રેવી નાખી દઈશું. આ રીતના આપણે ગ્રેવી બનાવવાની છે. હવે આપણે તેમાં હળદર નાખીશું અને તેને હલાવી લઈશું. ગ્રેવીને આપણે થોડીક વાર ચડવા દેવાની છે. હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું. તેમાં ચટણી નાખીશું, અને તેને હલાવી લઈશું. આમાં આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ છે તે પાણીમાં ઘોળી અને એડ કરીશું. હવે આપણે આ ચણાનો લોટ છે તેને મેં અડધી ચમચી લીધો છે અને તેમાં તેને પાણી નાખી અને તે ઘોળી લીધો છે તે નાખીશું. હવે આને સરસ રીતના ચડવા દેશું. હવે આપણી ગ્રેવી છે તે સરસ રીતના ચડી ગઈ છે. તેમાં આપણે મીઠું નાખીશું અને થોડુંક ધાણા જીરું એડ કરીશું અને આ ગરમ મસાલો છે તે નાખીશું.
હવે આપણે તેને હલાવી લઈશું। હવે આપણા કોફતા છે તે નાખી દઈશું। અને તેને થોડીક વાર ઢાંકી અને ચડવા દઈશું। આ રીતના પ્લેટ ઢાંકી અને મેં કોફતા છે તે ચડવા દીધા છે। હવે આ દૂધીના કોફતા છે તે સરસ રીતના ચડવા આવ્યા છે છે તે ચડી ગયા છે। હવે આપણે તેને કાઢી લઈશું। હવે આ આપણા કોફતા છે તે બની ગયા છે।